પુણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવેલ રાઠોડ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાંથી કતારગામના રહીશ પાસેથી રૂપિયા બે હજાર અને બસો ની સોની કુલ્લે રૂપિયા ત્રણ લાખ અડત્રીસ હજાર પાંચસોની મત્તાની છસો બેતાલીસ નંગ જાલી નોટ ઝડપી લીધી હતી મૂળ રાજસ્થાનના શખ્સને વતન જાલોરથી મિત્રએ આ જાલી નોટનો જથ્થો સુરતના અડાજણમાં રહેતા ચંદ્રકાંત શાહને આપવા જણાવ્યું હતું

ત્યારે અહીંથી પસાર થતી રાઠોડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં તપાસ કરાઈ હતી જ્યાં સીટ નંબર બે પર બેસેલા મુસાફરની બેગ ચેક કરાતા તેમાં મૂકેલી સફેદ કલરની કાપડની થેલીમાં સો બસો પાંચસો અને બે ની બોગસ નોટો મળી આવી હતી પુણા પોલીસે મુસાફર ચુનીલાલ સુથારની ધરપકડ કરી હતી સુરતમાં ફેવરિકેશનનું કામ કરતા ચુનીલાલ સુથાર પાસેથી બે હજારના દરની ચૌદ અને પાંચસોના દરની છસો સત્તર અને ની નવ અને સોની બે મળી કુલે છસો બેતાલીસ નકલી નોટ મળી આવી હતી પુણા પોલીસે રૂપિયા ત્રણ લાખ અડત્રીસ હજાર પાંચસોની કિંમતની ડુપ્લિકેટ નોટ તથા આરોપીનો મોબાઈલ લઈ કબજે કર્યો હતો પુણા પોલીસે નકલી નોટ સાથે ઝડપેલા ચુનીલાલ ની પૂછપરછ કરી હતી નોટ ક્યાંથી લાવ્યો અને કોને આપવા જવાનો છે તે અંગે પોલીસે પૂછપરછ કરી હતી જેમાં ચુનીલાલે નકલી નોટ રાજસ્થાનના ઝાલોરના બસ સ્ટેશન ખાતે મિત્ર રમેશ ચૌધરી આપી હોવાનું જણાવ્યું હતું ગતરાત્રે જાલોર ખાતે બસમાં બેસી તે સુરત આવ્યો હતો આ નકલી નોટ સુરતમાં મિત્ર ચંદ્રકાંત વાજીભાઈ શાહને આપવા જણાવ્યું હતું પોલીસે રમેશ ચૌધરી અને ચંદ્રકાંત શાહને વોન્ટેડ જાહેર કર્યા હતા ચુનીલાલને કમિશનરથી નોટ વટાવી આપી હતી કેમ કે તે અંગે પૂછપરછ પોલીસે કરી રહી છે સાબિર સાહેબ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત